રીતે અક્ષર ને શેષ દ્વારે દર્શન છે અને આ સત્સંગમાં તો પંચવર્તમાન યુક્ત છે કે સૌને વ્યતિરેક મૂર્તિનો સંબંધ છે. મહારાજે આપણને ન દેખાય તો કાંઈ નહીં, સંબંધ તો છે. ઈ જુએ છે ને એટલું ઘણું. એક સંત હતા, ઓલા જન્મથી બિચારા સૂરદાસ હતા, કઈ દેખાતું નતું, સાધુ થઈ ગયા હતા. પછી નવો ચેલો આવ્યો છે, બાકી લઈ જતો હશે, ડંકો થાય એટલે ચાલો આરતી કરી આવે. સવારે શણગાર ની કરે, રાજભોગ ની કરે, 4 વાગે ઉઠે. તો થોડા દિવસ થાકી ગયો, ચેલો નવો થયો તો તમે આવા હાથ પકડે છે જઈ ન શકે. અહીંથી આપણે દાદર ઉતરવું, આંખ વિશે કેમ થાય, કોક લઈ જાય તો જવાય. આંખ નું હોય ખીજાઈ ગયો ચેલો, સામે પાડતા કઈ છો ને શું ઘડી ઘડી ડંકો આગળ હાલો જાય, દેખાતું છે ને તમને એટલે હું નથી પાડતો. મહારાજ તો ભાડે છે આ વૃત્તિ, એ તો જાણે છે ને હું આવ્યો. લેટ હિમ સી અસ. સુરદાસે કોઈ દિવસ કૃષ્ણને આંખથી નથી જોયા. બોલ્યા જ છે સુરદાસ અને કાવ્યમાં કે બળ્યો છો અને બાળક બુદ્ધિ છે, મન મૂકીને ભાગી જા, હૃદય માંથી જા. તો ખરો કહું, ભેગા કૃષ્ણ આવીને પટ બેસી ગયા, ખોળામાં જ બેસાડતા. ઉપાસના, એની ઉપાસના હતી. तुलसीदास ने राम ने उपासना की, बे उत्तम प्रकार ना भक्त पराकाष्ठा तो जीव ना ज्ञान करिए थी बे बात पण हवे अभराय छ એટલે કરી નાખી માં પછી પાછી આવે ના આવે. સુરદાસ ગયા અયોધ્યામાં આશ્રમ હતો તુલસીદાસજીનો, 300-400 એના વિદ્યાર્થીઓ હતા, સંસ્કૃતનો બહુ વિદ્વાન. ભલે આ રામ ચરિત્ર માનસ આ ભાષામાં લખ્યું, ભોજપુરી, પણ સંસ્કૃતના એવા વિદ્વાન હતા એ તુલસીદાસજી. અને મોટો આશ્રમ, અને ત્યાં સૂરદાસ ગયા. એ આવ્યા હશે ગામમાં ક્યાંક અડચણ કે ચાલો આ અને દર્શન કરતા તુલસીદાસને મળતા. બે સમકાલીન, બે જબરા એટલે ગયા ત્યાં. હવે ઓલા લોકો કોઈ ઓળખે નહીં, સુરદાસ ને ઓળખવા એટલે એના હારે કઈ જાત કચીલો ચેલાઓ બધા ન હોય, એ કૃષ્ણ વેજ હોય, હાથ પકડીને આવેલો આવે. એ ટાઈપની એની ઉપાસના હતી. એટલે ગયા ને ઓલા ક્યાં કે સુરદાસજી કા મિલને કા તો બહાર ગયા. આ બેઠીએ આવીને એ બેસી ગયા ત્યાં, ઓલે ત્યાં પાસે જ આશ્રમની બહાર. આંધળો ને એવો હોય એને કોણ કે આવો 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 કઈ એટલે કઈ સફારી થોડો પહેર્યો હોય કે વેટી મોટી પહેરી હોય, શું શું છે આપણા તરફથી થાળ છે ને રસોઈ આપણી છે એવું કઈ ન હોય. તો સુરદાસ હતા, એના પાસે કૃષ્ણ જ હોય, બીજું કઈ ન હોય. બેસી ગયા ત્યાં. કલાક પછી તુલસીદાસ આવ્યા, અરે કે બાબા હાઈ ઢેલા પડી ગયા. તુલસીદાસ તમે શું અહીં બેસા છો? કારણ કે મને ક્યાં કઈ દેખાય છે, સિંહાસન ઉપર બેસાડ કે અહીં બેસાડ, મારે મને બધું સરખું જ છે ને, કૃષ્ણ સિવાય કઈ જોતા જ નહીં. લઈ ગયા અંદર જમાય કે કઈક વિધિ કરીએ. પછી બાબા તમે આવ્યા છો, થોડો લાભ આપો. સુરદાસજીને તમે ભાષણ રાખે ચોક હતો ગામમાં ચોક, ને તુલસીદાસ કરે એટલે તરત જ બધું થઈ જાય. બધું ભેગા થઈ ગયા માણસો. સુરદાસ અને તુલસીદાસ બે પ્રવચન છે, બધા ગામના માણસો ભેગા થઈ ગયા. બધા ગયા, થોડી ઘણી ઔપચારિક ઇન્ટ્રોડક્શન આપી હશે. સુરદાસનું નામ બધાએ સાંભળ્યું, પણ આ આવી દરિદ્ર સ્થિતિમાં અને આવો એ કોઈ દર્શન જ નતા કર્યા. બાહ્ય આકાર બધાએ કલ્પી લીધો હોય કે આંખથી દેખાતું નથી. ગયા સુરદાસ ઇન્ટ્રોડક્શન આપતા હતા. ત્યાં સરકસ ગામમાં આવ્યું હતું. હાથે આ બનેલી ઘટના છો, આ વાર્તા નથી, ચમત્કારે નથી, એકલી બૌદ્ધિગમ્ય વાત છે. એટલે એમનો હાથી છૂટી ગયો, ગાંડો થઈ ગયો હતો હાથી. એટલે સરકસ ગામમાં અત્યારે જઈ ત્યારે તોય છૂટી જાય છે. શું થયું? ભાગ આવ્યો હતો, દોડતા દોડતા માણસો આગળ આવે, 40-50 માણસો છે. એ હાથી ગાંડો છે, કોઈ ભાગો ભાગો ભાગો, દેખાઈ ગઈ સભા, ફળાવળ ભાગી ગયા. તુલસીદાસ તો બેઠા રહ્યા આમ કરીને, ને આ દેખાય નહીં, એ દોડીને ભાગ્યા સૂરદાસ. તુલસીદાસ એટલા વખાણ કર્યા કે આ તો સિદ્ધ પુરુષ છે, એને આમ છે કે અરે દુઃખ થઈ ગયું તુલસીદાસ, આ તમારી સ્થિતિ. ભગવાનને આવા ઉપાસક ભય મૃત્યુથી, તને ક્યાં દેખાય છે ચર્યા? ભાઈગો આમ બધું થોડી વાર છે, હાથી તેમને રસ્તા ચાલુ ગયો છે, બધા પાસે બેસી ગયા. બેસતા તુલસીદાસે સતત કીધું કે બાબા પ્રશ્ન હે, બોલીએ. बोलिए महाराज, ये सब तो देख रहे थे, मैं भी बैठा रहा, मैं भी नहीं भगा, आप इतने विद्वान और आप भगे डर से? आंख में जे दृष्टि थी एम आंसू आ गया. अरे कि हूँ मारा माटे थोड़ो गेलो तो, तारो पालक है, पालक है, धनुर्धारी राम है तारो, मारो छे बालक है, ये भागी गयो तो कृष्ण, हूँ एने हाथ पकड़ी बेसाड्या वाटे, एने गोतवा गयो तो. दंडवत कर्या तुलसीदासे सूरदास जी ने. आवो विद्वान माणस, એને જ વિદ્વાન કહેવાય કે જી અહંકાર કરે કે આ તો આખી વાત હું ભૂલાઈ ગઈ, મને એમ કે તમે ભાગો છો, ક્યાં જાશો? કે ના, હું મારા માટે ભાગું, મારે આમ કાંઈ દેખ, આમ શું કામ છે મારું? તારો જે ઇષ્ટ છે એ પાલક છે, ધનુર્ધારી રામ છે, બાણ મારે તો કેટલાય હાથીને ઉડાડે છે, મારું તો બચ્ચું છે, ક્યાંક પગ નીચે આવી જાય તો હાથીના. વોઝ કેરફુલ કે કૃષ્ણ દબાવો ન જોઈએ, એટલે ગોતીને પકડીને ઉપર જાય, પછી બેસી ગયો. તુલસીદાસ ચૂકી ગયા, ચૂકી ગયા. આ સમજણ છે, આ ભગવાન છે, બાળક પણ છે, પાલક પણ છે. આપણે જે મેળું છે સ્વરૂપ અદભુત છે. હવે આમ અહીંથી જો તું કઈ બોલી શકાય એમ નથી. એ છે ઘનશ્યામ પાંડે. આ પાલક બાળક બે છે, એ હથિયાર ઉપાડી જાણે છે, અને હથિયાર હોવા છતાં કોઈ દી વાપરા નથી. એનું લઈ લીધું બધાએ, શાસ્ત્રમાં લખ્યું કે પણ હથિયાર નહીં પડે. બધા ધર્મ પિતા અને ભક્તિ માતા દુઃખી થઈ ગયા. ચાલો ચાલો.